સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના શ્રીનાથજી સોસાયટીમાં આવેલા છેવાડાના વિસ્તારના લોકોને ચોમાસાનું પાણી ભરાતા ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. 5 વર્ષની રજૂઆત, પરિણામ શૂન્ય, જેથી કરીને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. લખતરમાં આવેલ શ્રીનાથજી સોસાયટીના છેવાડાના વિસ્તારના લોકો છેલ્લા 5 વર્ષથી લખતરના સરકારી તંત્રને રજૂઆત કરતા આવ્યા છે. પગના તળિયા ઘસાઈ ગયા છતાં લખતરના સરકારી તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં નહીં આવતા, જેને લઈને લોકો હાલમાં ત્રસ્ત છે. વરસાદી પાણી વર્ષે વર્ષ ભરાય છે, દર વર્ષે રજૂઆત કરવામાં આવે છે અને યથાસ્થિતિ જ રહે છે. કોઈ નિરાકરણ કરવામાં આવતું નથી, જેને લઈને શ્રીનાથજી સોસાયટીમાં રહેતા આંધળાલુલા, લંગડા, વૃદ્ધ, નાના બાળકો સહિતના રહીશોને ઢીચડસમાં પાણીમાં થઈને પસાર થવું પડે છે. તે ઉપરાંત મહિલાઓને પાણીના બેડાને કપડાં ધોવા માટે પણ આ જગ્યાએથી પસાર થવું પડે છે. બેડા કપડાં ધોવાના વકડિયા, દરણા, દરણું દળાવવા જવું હોય, અથવા તો નાના બાળકોથી લઈને મોટા બાળકોને શાળામાં જવાનું હોય, અથવા તો કોઈ મહેમાન આવતો હોય કે માંદગી હોય કે દવાખાનામાં જવાનું હોય, કોઈ પણ કાર્ય કરવાનું હોય અથવા તો નાના બાળકને તેડીને દવાખાના માટે જવાનું હોય ત્યારે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે પાણી ભરાતું હોય, જેને લઈને પાણી સ્થિર થાય છે અને માખી મચ્છરથી ત્રસ્ત થાય છે અને રોગચાળો અને માંદગી યથાવત રહેવા પામે છે, ત્યારે આ જે પાણી ભરાય છે તેને દૂર કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. પાણી ભરાતું હોય, જેને લઈને માખી મચ્છરનો ઉપદ્રવ વધતો જાય છે અને ચોમાસામાં માંદગીમાં લોકો સપડાય છે અને તેની દહેશત પણ જોવા મળી રહી છે, ત્યારે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ ભરાતું પાણીને દૂર કરવામાં આવે તેવું તંત્રને રજૂઆત કરી છે અને તંત્ર સામે રોષ ઠાલવીને પોતાની વ્યથા રજૂ કરી છે. આ વ્યથા ક્યારે પૂર્ણ થશે તે તો આવનાર સમય બતાવશે. હાલમાં તો 5 વર્ષથી એક જ રજૂઆત છે કે પાણી જે ભરાયેલું છે તેને દૂર કરવામાં આવે અને તેને લઈને વારંવાર એકની એક રજૂઆત કરવામાં આવે છે, છતાં પણ વહીવટીતંત્રની આંખ ઉઘડતી નથી. હવે ખુલશે કે નહીં તે તો આવનાર હું શ્રીનાથજી સોસાયટીમાં રહું છું અને ગત ચોમાસામાં સરપંચ, તેમજ ઉપ સરપંચ, 2 પોલીસવાળા અને 1 જીસીબી ડ્રાઈવર આવ્યો હતો, એમના હુકમ થઈ હતો. ના પાડી તો એ અમારે ઘરના આંગણે ગટર ખોદી અને મને એમ કહેતા હતા કે ભાઈ તમારો રોડ તો થઈ ગયો છે, ચોકડે તમારો રોડ બોલે છે. પછી મેં ઘણી આજીજી કરી છે, પરાણે એમને ગટર ખોદી અને હું પોતે બ્લાઇન્ડ છું, મારા ઘરના અપંગ છે અને હું પથરીનો પેશન્ટ છું, મારે વારંવાર દવાખાને જવું પડે છે. અહીંયા તમે જોઈ જોજો કે કેટલું પાણી ભર્યું છે એમ, કેટલું ગારો કીચડ છે, આ રીતે ક્યાંય નીકળાય એમ છે નહીં. અને રોડનું કીધું તો કે ભાઈ ત્યારે કે ના તમે ઘરમાં બેસી જાઓ, 1-2 પોલીસવાળા હતા એમ બોલતા હતા, હવે કોણ છે તો મને કંઈ ખબર હોય નહીં. ટૂંકમાં અંતે એટલું કહેવાનું કે આ હું કંઈ જે કંઈ બોલું છું એનો એ વસ્તુ ધ્યાનમાં લઈ, વાત ધ્યાનમાં લઈ અને રોડ જલ્દી થાય એવી કૃપા કરીને મારી વિનંતી સાંભળજો. શ્રીનાથ સોસાયટીમાં અમે રહેવી છીએ ને અમારું બધું પાણી ભરાઈ જાય છે, અહીંયા સરપંચ ને બધા આવે છે, ખોદી ખોદીને વહેંચે છે, પાણી નિકાલ કરતા નથી ને બોલું દીકરી બધું ડરાવવા ને એ બધું કેવી રીતે જાય, પાણી કેવી રીતે, પાણીમાંથી હોરું નીકળવું પડે અમારે, વિસાવાળો પાણીમાં રહેવી છે. 5 વર્ષથી અમારે આવું ના આવું આદરણ છે. શ્રીનાથજી સોસાયટીમાં હું રહું છું, છેવાડા વિસ્તારમાં આવું રહું છું, ખાડાવાળા વિસ્તાર છે, પાણી ખૂબ જ ભર્યું રહેશે, હાલવાની કોઈ સગવડતા નથી. બેનો દીકરીઓ પાણી લઈને કેવી રીતે જાય, અમારે દરણા ધરાવવા કેવી રીતે જવું, અને અમે જો ફરિયાદી કરીશે, સરપંચને કરીશે, ઉપસરપંચને કરીશે અને ટીડો સાહેબ સુધી જ્યાંશી, પણ કોઈ અમારું કાને ધરતા નથી, તો અમારે કેમ કરવું? હવે તમે કયો એમ એમ કરીને અમને પાણીનો નિકાલ કરી દો, બીજું અમે કંઈ નથી માગતા. 5 વર્ષથી અમે એક ધારે અહીંયા ફરિયાદ કરીશું, અમારું કોઈ સાંભળતા નથી.